आपनी आसपास बनती घटना ने जोवा माटे अमारी बिजी न्यूज गुजराती चैनल ने लाइक करो, सब्सक्राइब करो अने शेयर करवानो भूलता नहीं। કોકરત તાલુકાના રાણકપુરમાં હુમલાનો ભોગ બનનાર અરજદારે ન્યાય મેળવવા ડીવાયએસપીને રજૂઆત કરી। દિયોદર ડીવાયએસપીને 7 આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ। કોકરત તાલુકાના રાણકપુર ગામે રહેતા મુકેશજી મોહમ્મદજી ઠાકોરને થોડા સમય પહેલા કેટલાક કિસ્સામાં એકત્ર થઈ જૂની અદાલત રાખી તારીખ 27/6/2021 ના રોજ મોડી રાત્રે હુમલો કર્યો હતો, જેમાં અરજદારના ભાઈ વિનોદજી તથા આરોપીની દીકરી ભાનુબહેનને પ્રેમ સંબંધ હોય તેને લઈ ગયેલ તે બાબતે મન દુખી રાખી હથિયારો વડે હુમલો કર્યો હતો, જે બાબતે થરા પોલીસ સ્ટેશન ખાતે 7 લોકો સામે ઈપીકો કલમ 307 મુજબ પણ ગુનો પણ નોંધાયેલ છે, પરંતુ રાત્રિના સમયે એક અજાણી ઈકો ગાડી હુમલો કરવાની દહેશત લઈને અમારા આજુબાજુ વિસ્તારની અંદર ફરે છે, જેમાં ફરિયાદીને આ બાબતે દહેશત હોવાથી આજે દિયોદર નાયબ પોલીસે અધિક્ષક કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરવા માટે માંગ કરવામાં આવી હતી। કાંકરેજ તાલુકાના રાણકપુર મુકામે જે ઘટના બની છે તેમાં મારા પપ્પા અને મારા નાના કાકાને જે માથામાં અને હાથપગ ઉપર જે લોકોએ હુમલો કર્યો છે તેમને જલ્દી થી જલ્દી ધરપકડ કરવા સરકારશ્રીને મારી વિનંતી, અને બે ગાડીઓ ભરીને તે આવેલા હતા રાતના, અને અચાનક અમારા પરિવાર ઉપર એમને તલવારો અને કુવાડીથી હુમલો કરેલો છે। સાહેબ સાહેબશ્રીને સરકારશ્રીને વિનંતી કે જલ્દીથી જલ્દી હજી પણ એક આરોપીને પકડ્યો નથી, અને તે આરોપીને જલ્દીથી જલ્દી પકડવા સરકારશ્રીને મારી નમ્ર વિનંતી। નામ ભાનુબેન છે, હું કોરોનાથી આવી છું, હું થરા આવી હતી, ગુના તરીકે મિત્ર તરીકે ત્યાં મારા પિયરવા ધામ ધમકી આવે છે અને રાતના 12-12 વાગે ગાડી લઈને આવે છે, તો અહીંયા બે ભાઈઓને બહુ માર માર્યો છે અને બે ભાઈ પાટણનું હોસ્પિટલ દવાખાને છે, અને હવે હું એટલી વિનંતી કરું છું કે આ બેને ધરપકડ કરી અને આ સોરને જલ્દી જલ્દી તમે પકડો, ના કે અમને બહુ ડર લાગે છે અને આજુબાજુ આવે છે તો ગાડીઓ ચલાવે છે અને લાઇટ મારે છે અને અમને બહુ જ બીક લાગે છે। જે દિવસે હુમલો કરવામાં આવ્યો તે દિવસે કેટલા જણા આવ્યા હતા? એટલે જણે છે છ જણને ઓળખ્યા હતા અને બીજા તો બધા ઓળખ્યા નહોતા, રાત પતિ એટલે ઓળખ્યા નહોતા, પણ 6 જણ તો રોજ આવતા ને એમને ઓળખ્યા હતા। અંદાજિત કેટલા જણા હશે? 25 જણા હશે એમને ઘરમાંથી એ રાતના 12 વાગે લોકો આવ્યા, પછી એમને ઘરમાંથી બહાર કાઢી અને શેઠ રોડ પાછળ લઈ જ્યા, રોડ પાછળ કવાડા તરવાલાના ઘા માર્યા છે અને પછી 25 લોકો હતા, પછી એક ગાડી લઈને નાહી ગયા, પણ હજી એક શોધ પકડાણો નહીં 25માંથી, તો મારી વિનંતી છે કે અમને જલ્દી પકડી લાવો અને અમને બહુ ડર લાગે છે, અમને એમ કહે કે તમને મારીને જાદર થશે।